નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ થાપા રવિશાબેન બાબુભાઈ છે. હું તમને આજે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે કહીશ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ 31 ડિસેમ્બર 1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ તેમના પિતા સંસ્કૃત વિદ્વાન અને મહા સંસ્કૃત વિદ્વાન અને સહાય શ્રીમદ હતા. તેમના માતા કમલેશ્વરી દેવી હતા. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન પરીક્ષાઓમાં ટોપર રહેતા હતા. ભારતીય ઇતિહાસમાં તેઓ આપણા રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રપતિ છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઝાદી પછીના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. તેમણે 1950 થી 1962 સુધી આ કાર્ય કર્યું હતું, જેનાથી 12 વર્ષના કાર્યકર સાથે સૌથી વધુ લાંબા સમય સુધી તેમને સેવા આપતા પ્રમુખ બન્યા હતા. તેઓ વ્યવસાયિક વકીલ હતા. તેમણે કલકત્તા હાઈકોર્ટ અને બિહાર હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ એક સ્વતંત્ર સૈનિક હતા. તેમણે સ્વતંત્ર સૈનિક હતા. તેમણે પોતાનો વ્યવસાય છોડી દીધો હતો અને ભારતને બ્રિટિશ સત્તામાંથી આઝાદ કરવા માટે તેઓ સ્વતંત્ર અસહકાર ચળવળમાં જોડાયા હતા. તેમણે ગાંધીજી જેવા મહાન પુરુષોની સાથે કામ કર્યું હતું, જેનાથી ઘણીવાર જેલવાસ પણ વેઠ્યો હતો. 8 ઓગસ્ટ 1942ના રોજ પસાર કરવામાં આવેલ હિન્દ સ્વતંત્ર ધારામાં કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની મૃત્યુ 28 ફેબ્રુઆરી 1963ના રોજ પટનામાં થયા હતા. 28 ફેબ્રુઆરી 1963ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આપણે બધા તેમનું જીવન આપણા બધા માટે અનુકરણીય છે. બધા લોકો યુગો સુધી તેમના આદર્શોમાંથી પ્રેરણા મેળવે તેવી આશા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.